પંચમહાલના શહેરા તાલુકાનું છેવાડાનું ગામ ઉડારા પાસે પસાર થતી પાનમ નદીમાં ખનિજ વિભાગના આશીર્વાદથી મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે। ટ્રેક્ટર સહિતના વાહનો બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતું હોવા છતાં ખાન ખનિજ વિભાગ દ્વારા અહીં તપાસ તો નહીં પણ કાર્યવાહી કરવામાં પણ વિચારી રહ્યું નથી। તેના કારણે સરકારી તિજોરીઓને નુકસાન થઈ રહ્યું છે। શહેરના ઉંડારા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં ખનિજ વિભાગના નિયમોનું પાલન ના કરીને રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં લઈ જવામાં આવી રહી છે। પાછલા કેટલાક મહિનાઓથી આ પાનમ નદીના રેતી ખનન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। નદીમાંથી મોટા પ્રમાણમાં દિવસ દરમિયાન રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં હેરાફરી થતી હોવાથી ગામના રસ્તાઓને નુકસાન પહોંચવા સાથે રસ્તાઓ ઉબડખાબડ બનતા નાના મોટા વાહન ચાલકોને પસાર થતી વખતે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। અહીં મોટા માથાઓ દ્વારા ખનિજ ચોરી થતી હોવાથી ખનિજ વિભાગ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહ્યું છે। અહીં જે લીજ આવેલી છે, લીજ માલિક દ્વારા રેતી કઢાવવા માટે આડેધડ ખોદકામ કરતા નદીમાં મોટા ખાડાઓ પણ પડી ગયા છે। પાનમ નદીના સુંદરતા પહેલાં હતી તે હવે જોવા મળી રહી નથી। તાલુકામાં નારા સહિતના ગામોમાં રેતીની લીજો ખાણ ખનિજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી નથી, ત્યારે પાનમ નદીમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી તો ખનિજ ચોરી સાથે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું અટકી શકે તેમ છે। ખાણ ખનિજ વિભાગ સરકારી તિજોરીને નુકસાન કરનાર ખનિજ માફિયાઓ સામે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે તે તો જોવું જ બની રહ્યું છે। પ્રિતેશ દરજી, જેડેશ ટીવી, પંચમહાલ।